નિધિ અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જાણીશું કે આખરે મહારાષ્ટ્રમાં જે બમ્પર જીત મેળવી છે ત્યાં કયા કયા સમીકરણો છે, એ કામ કરી ગયા, શું નારાઓની અસર લોકો પર વધારે થઈ, કારણ કે નારો જે આપવામાં આવ્યો હતો એ બંને બાજુ અસર કરે તેવો આપવામાં આવ્યો હતો, પોતાની પાર્ટીના લોકોને પણ અને જનતાને પણ. નિધિ, બિલકુલથી, જ્યારે પણ આપણે ચૂંટણીની વાત કરીએ, ચૂંટણીના પરિણામની વાત કરીએ, એટલે વિશ્લેષણ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. હાર જીતના અલગ અલગ કારણો થતા હોય છે, પણ એ હાર જીતના કારણો સિવાય પણ એ ધરાતલ પર જે રાજનીતિ રમાઈ હોય છે, જે સમીકરણો સેટ કરવામાં આવ્યા હોય છે, અને સૌથી ખાસ વાત, જનતાએ આખરે કઈ વાત પર, કયા વાયદા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે જાણવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. મહારાષ્ટ્રની વાત કરવી છે, મહારાષ્ટ્રની 288 સીટ હતી અને આ 288 સીટ પર આખરે કોનો જાદુ ચાલે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હતી, કેમ કે અહીંયા મહાયુતિ વર્સિસ એમવીએ એટલે કે મહાવિકાસ આઘાડી વચ્ચે સીધો જંગ હતો. આ ચૂંટણી એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી કેમ કે ગત વિધાનસભા ચૂંટણી પછીનો જે રાજકારણ આખું ગરમાયેલું હતું, જે તોડફોડની રાજનીતિ, ખરીદ વેચાણની રાજનીતિ ઘણા એવા આરોપ પ્રત્યારોપો વચ્ચે વાયદાઓ આપવામાં આવ્યા છે, જે સંકલ્પો સાથે પાર્ટીઓ જનતાની વચ્ચે ઉતરી છે, આખરે જનતા કયા વાયદાઓથી લુભાવિત થઈને વોટ આપ્યો છે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. એટલા માટે જ અત્યારે હાલ જે વલણો સામે આવ્યા અને તેમાં હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ ચાલી ગઈ છે, મહાયુતિના વાયદાઓ પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે, ત્યાં સુધી કે મહાયુતિ જે 200 એટલે કે ડબલ સેન્ચુરીથી પણ આગળ વધી રહી છે અને એમાં 100થી વધારે સીટો તો ખાલી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આ કોઈ નાની જીત ના કહી શકાય, એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો દમદાર વિશ્વાસ આગામી સમયમાં પણ જોવા મળશે. પણ આ જીત કેમ હાંસલ થઈ છે, જે મહેનત કરી છે તે મહેનત ક્યાં કરી, કઈ મહેનત સફળ થઈ છે, કયા વાયદાઓ સફળ થયા છે તે જાણવા ખૂબ જ જરૂરી બની જાય છે. એટલા માટે જ ખાસ આપણે ગ્રાફિક્સ માધ્યમથી સમજીશું કે આખરે કયા કયા એવા મુદ્દાઓ છે, કયા એવા જીતના કારણો છે જેના કારણે જનતા અત્યારે મહાયુતિ તરફ આગળ વધી છે. જીતના કારણોની આપણે વાત કરવી છે. દેખો, પહેલું સૌથી મોટું કારણ એ છે કે કેન્દ્રમાં રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હોવાથી જનતાએ ભરોસો મૂક્યો છે. ડબલ એન્જિનની સરકાર, આ પહેલા પણ આપણે જોયું છે, જે પણ રાજ્યમાં જ્યાં ચાન્સ મળ્યો છે વિશ્વાસ મૂકવાનો, ડબલ એન્જિનની સરકાર પર વિશ્વાસ મૂક્યો છે, તે ગુજરાતની વાત હોય, ઉત્તર પ્રદેશની વાત હોય, ઘણા એવા રાજ્યો હતા, મહારાષ્ટ્રમાંથી પણ એ જ સામે આવી રહ્યો છે કે ડબલ એન્જિનની સરકાર પર વિશ્વાસ મૂક્યો છે જનતાએ, એટલા માટે જ એ ભરોસા સાથે અત્યારે મહાયુતિની જીત થઈ રહી છે. આગળ વાત કરીએ, જનતાએ પીએમ મોદીના નેતૃત્વ પર સંપૂર્ણ ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વખતે આ ફેક્ટર કામ કરતું હોય છે. અહીંયા વિપક્ષ દ્વારા ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા, ઘણા એવા વાયદાઓને અહીંયા આગળ કહી શકાય કે લોભામતી જાહેરાતો જણાવવામાં આવી હતી, પરંતુ અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો છે, તેમના નેતૃત્વ પર વિશ્વાસ મુક્તિ મહારાષ્ટ્રની જનતા હાલ તો સંપૂર્ણપણે લાગી રહી છે. ભાજપનું મજબૂત નેતૃત્વ અને સંગઠન મજબૂત હોવાથી પાર્ટીને મહાજીત મળી છે. તમે જોયું હશે ઇલેક્શન પહેલા કેવી રીતે અંદરો અંદર એવું કહેવાતું હતું કે આંતરિક અસંતોષ ઘણો છે, આ મહાયુતિ છે, પણ મહાયુતિની અંદર એટલા બધા લડાઈ ઝઘડા ચાલી રહ્યા છે કે આ વખતે એટલી મજબૂત સંગઠન સામે નહીં આવે, પણ પરિસ્થિતિ કંઈક વિપરીત સામે આવી રહી છે. આપણે જોયું છે ઇલેક્શન, તે પછી એ શિંદે જૂથ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, દેવેન્દ્ર ફડણવીસનું આખું જૂથ હોય, કેવી રીતે લડ્યું છે આપણે જોયું છે. અંદરથી એ સંગઠન મજબૂત છે તે એક સંદેશ ચોક્કસથી હાલ તો પૂરા મહારાષ્ટ્રને મળી રહ્યો છે, અને આ સંગઠન મજબૂત હોવાથી આ મહાજીત ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિને મળી રહી છે. હિન્દુત્વની રાજનીતિ પર અડગ રહેવાથી ભાજપને મોટો ફાયદો થયો છે. તમે જુઓ, જેટલી પણ વખત ઇલેક્શન આવે છે ત્યારે હિન્દુત્વથી લઈને અલગ અલગ રાજનીતિ રમાતી જ હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પહેલેથી લઈને અત્યાર સુધી હિન્દુત્વની રાજનીતિક વિચારધારા સાથે આગળ વધી છે અને વિચારધારા પર વિશ્વાસ મુક્તિ મહારાષ્ટ્રની જનતા સ્પષ્ટપણે લાગી રહી છે, કેમ કે આખા દેશમાં એક નારો આપવામાં આવ્યો હતો, બટોગે તો કટોગે, અને આ નારાને સૌથી વધારે પ્રતિસાદ મળતો હોય તો તે મહારાષ્ટ્રમાંથી છે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના 100થી વધારે સીટ મળી રહી છે અને 200થી વધારે સીટ પર અત્યારે હાલ મહાયુતિ આગળ ચાલી રહી છે. કોંગ્રેસનું નબળું સંગઠન ભાજપની જીતમાં જવાબદાર હોઈ શકે છે, જો કે આ ફેક્ટર દર વખતે કોંગ્રેસને નડતું જ હોય છે, ફરી એકવાર અહીંયા નડી રહ્યું છે. કોંગ્રેસનું નબળું સંગઠન છે અને તેના કારણે મહાવિકાસ આઘાડી એટલે કે એમવીએને મોટો ફટકો અહીંયા ચોક્કસથી પડી રહ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપ જુઓ, કોંગ્રેસ પાસે મજબૂત નેતૃત્વ ન હોવાથી પાર્ટી સાફ થઈ ગઈ છે. જો કે જ્યારે પણ કોંગ્રેસની વાત કરીએ છીએ અને મહારાષ્ટ્રની વાત
આવે છે ત્યારે ત્યાં આગળ કોંગ્રેસના સુપડા સાફ થતા આપણે સ્પષ્ટપણે જોયા છે. પણ શિવસેના ઉદ્ધવ ઠાકરે જ્યારથી તેમની સાથે ગયા છે એ વખતે મહાવિકાસ આઘાડી મોરચો જે બન્યો હતો તે મોરચાની જીત થતી હતી. જો કે તેમાં કોંગ્રેસનું નેતૃત્વ કેટલું તે સવાલ તો પહેલા પણ હતો. એટલા માટે કોંગ્રેસનું મજબૂત એવું કોઈ નેતૃત્વ નથી, એવો કોઈ ચહેરો નથી, તેનો ફટકો પણ હાલ મહાવિકાસ આઘાડીને પડી રહ્યો છે અને સીધો ફાયદો મહાયુતિને મળી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કોંગ્રેસના પરિવારવાદ અને વિપક્ષની મિલીભગતને જનતાએ ફગાવી દીધી છે. કોંગ્રેસ દ્વારા અનેક એવા ખેલ ખેલવામાં આવ્યા છે, પરિવારવાદના સતત તેના પર આરોપો લગાવવામાં આવ્યા છે, સાથે સાથે વિપક્ષની મિલીભગત અને અલગ અલગ વિચારધારાના લોકો સાથે મળીને આ જે સરકાર એ વખતે જે સરકાર બનાવી હતી, સરકાર પડી ભાંગી હતી એ વખતનું પણ આપણે જોયું છે કઈ રીતનું પૂરું ચિતાર સામે આવ્યો હતો. જો કે જનતાએ આ મિલીભગતને ફગાવી દીધી છે, જનતાને આ પ્રકારની કોઈ સરકાર નથી જોતી તે પ્રકારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો આ જીતના કારણો થયા આખરે દીક્ષિતા મહારાષ્ટ્રની જ્યારે વાત આવે છે ત્યારે ત્યાંનું રાજકારણ આપણે જોયું છે કેવી રીતે બોલિવૂડ જેવું જ આ ચર્ચા ચર્ચા અને ગરમા ગરમીવાળું જ રહ્યું છે. ઇન્ટરેસ્ટેડ ફેક્ટર્સ હંમેશા મહારાષ્ટ્રના રાજકારણમાંથી સામે આવતા હોય છે. જો કે આ વખતના ઇલેક્શનના પરિણામો ઘણા મોટા સંકેતો એ મોટા ચહેરાઓને પણ આપી રહ્યા છે, જેમની પ્રતિષ્ઠા જેમનું કરિયર દાવ પર હતું. એટલા માટે હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે. દીક્ષિતા બિલકુલ થી નિધિ આભાર આપનો. તો મહારાષ્ટ્રનું લગભગ ચિત્ર